ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ, જેમાંનું આપણે 7મું ચેપ્ટર છે બીજા વિભાગનો, એનો અભ્યાસ કરી રહ્યા છીએ, શેરમૂડી અને તેના પ્રકારો. આપણે આગળના પહેલા વિડીયોમાં જોયું હતું કે શેરમૂડી કોને કહેવાય, શેરહોલ્ડર કોને કહેવાય, કાયમી મૂડી, કાર્યશીલ મૂડી જેવી બાબતોનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કર્યો. ત્યાર પછીનો બીજો મુદ્દો છે 7.2, જે છે શેરની લાક્ષણિકતાઓ. તો વિદ્યાર્થીઓ, આ 7.2 તમારા અભ્યાસક્રમમાંથી દૂર કરી દેવામાં આવેલો છે, એટલે આ મુદ્દો છે એને કાઢી નાખજો. ત્યાર પછી છે 7.3, શેરમૂડીના પ્રકારો. તો શેરમૂડીના પ્રકારો છે એ પણ તમારા અભ્યાસક્રમમાંથી રદ થયેલા છે, એટલે પોઈન્ટ નંબર 7.3 એ પણ તમારે અહીંયાથી દૂર કરી દેવાનો છે. 7.3નો મુદ્દો પણ અભ્યાસમાં નથી. ત્યાર પછીનો પ્રકાર 7.4. તો 7.4 છે એ વિદ્યાર્થીઓ તમારા અભ્યાસક્રમમાં છે, અહીંયા કહેલું છે શેરના પ્રકાર. તો શેરના પ્રકાર છે એ આપણે આજે આ વિડીયોમાં અભ્યાસ કરવાના છીએ. બુકના પેજ નંબર 129 પર તમને આ અંગેની માહિતી આપેલી છે. તો વિદ્યાર્થીઓ, આપણે જોઈએ શેરના પ્રકાર. તો અહીંયા આપણે સૌથી પહેલાં જોઈ લઈએ, શેરના મુખ્ય બે પ્રકારો છે. પહેલો પ્રકાર છે એ છે ઇક્વિટી શેર, અને બીજો પ્રકાર છે એ છે પ્રેફરન્સ શેર. એમ કુલ બે પ્રકાર પડશે શેરના, બે પ્રકાર, ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી. ત્યાર પછીનો ઇક્વિટી શેર છે એના પેટા 3 ભાગ પડે છે, જેમાં છે સામાન્ય ઇક્વિટી શેર, અન્ય ઇક્વિટી શેર અને સ્વેટ ઇક્વિટી શેર. આ 3 છે ઇક્વિટી શેરના પ્રકાર છે. જ્યારે પ્રેફરન્સ શેર છે એના બે પ્રકાર પડે છે. એનો પહેલો પ્રકાર છે 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા, અને બીજો પ્રકાર છે 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા. તો આ કુલ 5 પ્રકારના શેર છે એ કોઈ પણ કંપનીમાં હોય છે. તો આ શેર છે 5 પ્રકારના, એમાંથી આપણે પહેલો પ્રકાર છે શેરનો ઇક્વિટી શેર. તો ઇક્વિટી શેર કોને કહેવાય, સામાન્ય ઇક્વિટી શેર કોને કહેવાય, એના વિશેનો આ વિડીયોમાં આપણે અભ્યાસ કરીએ. તો જોઈએ આપણે સૌ પ્રથમ સામાન્ય ઇક્વિટી શેરનો અર્થ. ઇક્વિટી શેરનો પ્રથમ પ્રકાર, જે શેર પર ડિવિડન્ડ મેળવવા તથા મૂડી પરત મેળવવા અંગે પ્રેફરન્સ શેરહોલ્ડરો પછી હક મળતો હોય તેવા શેરને સામાન્ય ઇક્વિટી શેર કહે છે. અહીંયા તમને વ્યાખ્યા આપેલી છે સામાન્ય ઇક્વિટી શેર છે. તો ઇક્વિટી શેરની વ્યાખ્યા શું છે? તો કે જે શેર પર ડિવિડન્ડ મેળવવા, ડિવિડન્ડ મેળવવા એટલે શેર પર નફો મેળવવા, જે તમારા શેરમાં તમે રોકાણ કરો છો એ રોકાણનું તમને જે વળતર મળે છે એ ડિવિડન્ડ સ્વરૂપે મળે છે. તો આ ડિવિડન્ડ છે એ મેળવવા તથા મૂડી પરત મેળવવા અંગે, અને તમે જે પૈસાનું રોકાણ કર્યું છે, તમે જે મૂડી રોકેલી છે, એ મૂડીને પ્રેફરન્સ શેરહોલ્ડર પછી હક મળતો હોય તેવા શેરને સામાન્ય ઇક્વિટી શેર કહે છે. એટલે કે જે શેર છે એ તમને છે એ સૌથી છેલ્લે મળે છે, એટલે કે પહેલાં છે એ પ્રેફરન્સ શેર છે એ પરત થાય, ત્યાર પછી ઇક્વિટી શેર પરત થાય છે કંપનીને કંપની ધારા મુજબ. તો જ્યારે ઇક્વિટી શેર સામાન્ય શેર છે એ શું છે? તો કે ડિવિડન્ડ મેળવવા માટે, અને પ્રેફરન્સ શેર બાદ એટલે કે પ્રેફરન્સ શેર પરત થઈ જાય ત્યારબાદ સામાન્ય ઇક્વિટી શેર છે એ પરતનો હક ધરાવે છે. આવા જે શેર હોય એને સામાન્ય ઇક્વિટી શેર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે આ શેર છે એને સામાન્ય ઇક્વિટી શેર તરીકે ઓળખાય છે. ત્યાર પછી આપણે જોઈએ ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ. આજે ઇક્વિટી શેર છે એનો પહેલો પ્રકાર સામાન્ય ઇક્વિટી શેર, અથવા તો ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ જોઈએ. તો એમાં પહેલી લાક્ષણિકતા કહે છે સાચા માલિકો. ઇક્વિટી શેર હોલ્ડર છે એ કંપનીની મૂડીનું જોખમ ઉઠાવે છે, એટલા માટે એને સાચા માલિકો તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના શેરહોલ્ડરો કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથી કહેવામાં આવે છે, કારણ કે તેઓ પ્રેફરન્સ શેરહોલ્ડર કરતાં વધુ જોખમ ઉઠાવે છે. શું કહે છે કે કંપનીના સાચા માલિક શા માટે કહેવામાં આવે છે?
તો કે આ છે એ વફાદાર વ્યક્તિઓ છે અને એમના નાણાં છે એ વધુ જોખમ ઉઠાવે છે. એમણે જે સામાન્ય ઇક્વિટી શેરમાં રોકાણ કર્યું છે એ પ્રેફરન્સ શેર કરતાં વધુ જોખમ ઉઠાવે છે. એટલા માટે ઇક્વિટી શેરહોલ્ડરોને સાચા માલિકો તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ, અહીંયા તમને એક માર્કના પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે કે કંપનીના સાચા માલિકો તરીકે કોને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ યાદ રાખજો, કંપનીના સાચા માલિકો છે એ કંપનીના ઇક્વિટી શેરહોલ્ડરો છે. ત્યાર પછી બીજી લાક્ષણિકતા કે છે મતાધિકાર. મતાધિકાર એટલે કે કંપનીની જે સામાન્ય સભાઓ છે એમાં ઇક્વિટી શેરહોલ્ડરને મત આપવાનો અધિકાર છે. કંપનીની જે સામાન્ય સભાઓ બોલાવાય છે આ સામાન્ય સભામાં ઇક્વિટી શેરહોલ્ડરને મત આપવાનો અધિકાર હોય છે. ત્યાર પછીનો કહે છે ત્રીજા મુદ્દામાં ડિવિડન્ડ. તો ડિવિડન્ડ તરીકે આ પ્રકારના શેરહોલ્ડરને મળતા ડિવિડન્ડ અને ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. સામાન્ય શેરહોલ્ડરને ડિવિડન્ડ ક્યારે મળે કે જ્યારે કંપની નફો કરે તો જ એને ડિવિડન્ડ મળે છે. પણ જો કંપની નફો ન કરે તો ડિવિડન્ડ મેળવવા એ હકદાર બનતા નથી. કંપની ડિવિડન્ડ ચૂકવે તો એને નફો મળે, જો ડિવિડન્ડ ન ચૂકવે તો વધારાની રકમ છે એ સામાન્ય ઇક્વિટી શેરહોલ્ડરને મળતી નથી. ત્યાર પછી કહે છે નફા સાથે સંબંધ. ઇક્વિટી શેરહોલ્ડરને મળતું ડિવિડન્ડ એ કંપનીના નફા સાથે સંબંધ ધરાવે છે. નફાની વધઘટ સાથે ડિવિડન્ડના દરમાં પણ વધઘટ થાય છે. ઇક્વિટી શેરહોલ્ડરનું જે ડિવિડન્ડ છે એ નફા સાથે સીધો સંબંધ ધરાવે છે. આપણે આગળ જ જોયું ડિવિડન્ડના મુદ્દામાં કે ડિવિડન્ડ એને કેના આધારે મળશે, તો કે નફાના આધારે. જો કંપની નફો કરશે તો ડિવિડન્ડ મળશે, કંપની જો નફો નહીં કરે તો ડિવિડન્ડનો હક રહેતો નથી. એટલે કે ડિવિડન્ડનો દર છે એ વધઘટ થાય છે. એટલે કે નફો કરશે તો ડિવિડન્ડ વધુ ચૂકવશે, નફો નહીં કરે તો ડિવિડન્ડ ઓછું પણ ચૂકવે છે. ત્યાર પછીના પાંચમા મુદ્દામાં કહે છે સામાન્ય સભા. કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો, મતદાન કરવાનો અને સંચાલકોને ચૂંટવાનો અધિકાર ઇક્વિટી શેરહોલ્ડરને મળે છે. કંપનીના જે સામાન્ય સભાઓ બોલાવવાની છે આ સામાન્ય સભામાં હાજર રહેવાનો હક, સામાન્ય સભામાં એને આવવાનો હક છે એ ઇક્વિટી શેરહોલ્ડરને છે. એ ઉપરાંત આવવાનો હક હોવા છતાં પણ મત આપવાનો અધિકાર અને સંચાલકોને ચૂંટી કાઢવાનો અધિકાર પણ શેરહોલ્ડરો છે એ ધરાવે છે. ત્યાર પછી છઠ્ઠા મુદ્દામાં કહે છે મૂડી પરત. સામાન્ય રીતે ઇક્વિટી શેરમૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી નથી. મૂડી પરત છે એ મોટાભાગે ઇક્વિટી શેરમૂડી છે એ પરત થતી નથી. પરત કરી શકાય એવી મૂડી તો પ્રેફરન્સ શેરમૂડી છે. એટલા માટે ઇક્વિટી શેરમૂડી છે એ જ્યાં સુધી કંપની અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી મોટાભાગે પરત કરવામાં આવતી નથી. ઇક્વિટી શેરમૂડી છે એને કાયમી મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય કંપનીનું જ્યાં સુધી અસ્તિત્વ હોય, અસ્તિત્વ એટલે જ્યાં સુધી કંપની કાર્યરત છે ત્યાં સુધી સામાન્ય ઇક્વિટી શેર છે એ પરત કરવામાં આવતા નથી. ત્યાર પછીના સાતમા મુદ્દામાં કહે છે વિસર્જન. કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શેરહોલ્ડરને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો ઇક્વિટી શેરહોલ્ડરને મૂડી પરત કરવામાં આવે છે. કહે છે કે કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે કેવી રીતે મૂડી મળશે, તો કે વિસર્જન વખતે પ્રેફરન્સ શેરહોલ્ડર છે એને ચૂકવાઈ જાય ત્યારબાદ ઇક્વિટી શેરહોલ્ડરને ચૂકવવામાં આવે છે. રકમ વધે તો ઇક્વિટી શેરહોલ્ડરને મૂડી પરત થાય છે. માની લો કંપનીની મૂડી પરત કરે છે, વિસર્જન એટલે કંપની બંધ થવી, કંપની બંધ થાય ત્યારે નાણાં છે એ ચૂકવે બધાને, તો પ્રેફરન્સ શેરહોલ્ડર છે એ બધાને પહેલા નાણાં મળી જાય, પછી જો નાણાં વધશે તો છે ઇક્વિટી શેરહોલ્ડરને મળે છે. જો કંપની પાસે નાણાં પૂરતા ન હોય તો ઇક્વિટી શેરહોલ્ડરને નાણાં પરત છે એના પણ મળે અને ભવિષ્યમાં મળે છે. ત્યાર પછીનો મુદ્દો આઠમો કહે છે લાભ અને વળતર. ઇક્વિટી શેરહોલ્ડરને જુદા જુદા પ્રકારના લાભ અને વળતર મળે છે, જેમ કે હકના શેર, બોનસ શેર,
શેરનો બજાર ભાવ વધતા થતો લાભ ઇક્વિટી શેરહોલ્ડરને છે એ અલગ અલગ લાભ મળે છે, એટલે કે વળતર મળે છે. તો કેવી રીતે વળતર? તો કે જે ઇક્વિટી શેરહોલ્ડર ધરાવે એને જ હકના શેર અને બોનસ શેર મળે છે. જે વ્યક્તિ પાસે પ્રેફરન્સ શેર હોય એને હકના શેર કે બોનસ શેરનો લાભ મળતો નથી. એટલે કે જે વ્યક્તિ ઇક્વિટી શેરહોલ્ડર ધરાવે એને અલગ અલગ લાભ મળે છે. અને કેવા લાભ? તો કે હકના શેર મળે છે, બોનસના શેર મળે છે, અને જો શેરનો ભાવ વધઘટ થાય તો જો ભાવ વધે છે તો એ વધારાનો ભાવ જે છે એનો પણ લાભ વળતર સ્વરૂપે મળે છે. ત્યાર પછી કહે છે નવમા મુદ્દામાં શેરની નોંધણી. માન્ય શેર બજારમાં આ પ્રકારના શેરની નોંધણી કરવામાં આવેલી હોય છે, જેથી આ પ્રકારના શેરનું ખરીદ વેચાણ બજાર ભાવે સરળતાથી કરી શકાય છે. કે છે કે જે ઇક્વિટી શેર હોલ્ડરો છે, પ્રેફરન્સ શેર છે, આ બધાની નોંધણી શેર બજારમાં કરાવેલી હોય છે. જે શેર બજાર છે એ શેરની જામીનગીરીઓનું નિયમન કરે છે. તો જ્યાં શેર બજાર છે એમાં આ જે શેર છે એની નોંધણી કરાવેલી હોય છે, અને જેથી એનું છે ખરીદ વેચાણ સરળથી કરી શકાય છે. તો વિદ્યાર્થીઓ, આ પહેલો મુદ્દો હતો સામાન્ય ઇક્વિટી શેર, જેમાં આપણે સામાન્ય ઇક્વિટી શેરનો અર્થ અને એની નવ લાક્ષણિકતાઓમાં પહેલી લાક્ષણિકતા તરીકે સાચા માલિકો, મતાધિકાર, ડિવિડન્ડ, નફા સાથે સંબંધ, સામાન્ય સભા, મૂડી પરત, વિસર્જન, લાભ અને વળતર અને શેરની નોંધણી વિશેનો અભ્યાસ કર્યો. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં અન્ય શેર અને સ્વેટ ઇક્વિટી શેરનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું. થેન્ક યુ.